બાલ મિત્રો, મજામાં છો ને? ચાલો આજે આપણે બધા કવિ રમેશ ત્રિવેદી લિખિત ટીવી અને મુન્નાભાઈ આ કવિતાનો આનંદ માણીએ. આ કવિતાનો આનંદ માણતા પહેલા એક વાત યાદ રાખજો, તમારે બધાએ શું યાદ રાખવાનું છે? ટીવી જોવામાં વિવેક રાખીએ. તો ચાલો શા માટે વિવેક રાખવો જોઈએ ને તે સમજીએ. વારે વારે મમ્મી ઝઘડે, વારે વારે મમ્મી ઝઘડે, ટીવી જોતા આંખો બગડે, પપ્પાજી તો કાઢે આખો ટીવી ને જઈ કુવે નાખો, ટીચર કે છે ખૂબ મજાનો ટીવી તો ભાઈ જ્ઞાન ખજાનો, ટીચર કે છે ખૂબ મજાનો ટીવી તો ભાઈ જ્ઞાન ખજાનો, ગામ નગર ને જંગલ દરિયા ટીવી માં સૌ આવી મળ્યા, દુનિયા આખી ફરતી ગોળ ટીવી માં જાણો ભૂગોળ, જ્ઞાન વિજ્ઞાન ની સીડી લઈ જગને જાણો ટીવી મઈ, દાદા કહેતા મુન્ના ભાઈ ભલે જુએ ને ટીવી ભાઈ, ભલે જુએ ને ટીવી ભાઈ. બાલ મિત્રો, મુન્નાભાઈ ને ટીવી જોવું છે. મમ્મી ઝઘડે છે કે ટીવી વધારે જોઈશ તો આંખો બગડી જશે, પપ્પા પણ મોટી મોટી આંખો કાઢે છે, ટીવી જોતા રોકે છે, ટીચર છે ને એ કહે છે ટીવી જોવાની, ટીવી માં ખૂબ ખજાનો ભર્યો છે, જ્ઞાન નો ખજાનો ભર્યો છે, ટીવી માં આપણને ગામ નગર જંગલ દરિયા આ બધું જોવા મળે, આખી દુનિયાની ભૂગોળ ટીવી માં આપણને જોવા મળે છે, જ્ઞાન વિજ્ઞાન જાણવા માટે આપણે બધું ટીવી દ્વારા જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ, જગતને જાણવા માટે ટીવી ઉપયોગી છે. તેથી દાદા કહે છે કે મુન્નાભાઈ ભલે ને ટીવી જોતા, પણ બાલમિત્રો ટીવી જોવામાં અતિરેક ક્યારે કરવો જોઈએ નહીં. વધારે ટીવી જોવાથી આંખો બગડે છે અને આંખો બગડે તો આપણી આંખને નુકસાન થયું કહેવાય ને. માટે જ બાલમિત્રો મમ્મીની વાત સાંભળજો, પપ્પાની વાત સાંભળજો અને ટીવી જોવામાં વિવેક રાખજો. તમારા ટીચર જેમ કહે છે તેમ જ્ઞાન વિજ્ઞાનની વાતો અને જે ખજાનો ભર્યો છે ને તે બધું જાણવા માટે ટીવી જોજો, પરંતુ ટીવીમાં ઉપયોગી એવી વસ્તુ જોવા માટે સમય ફાળવજો અને વ્યર્થનો સમય ન બગાડતા. બાલમિત્રો, તમે બધાએ ટીવી અને મુન્નાભાઈ કવિતા સાંભળી સમજી તો હવે તમારે બધાએ પણ ટીવી અને મુન્નાભાઈ કવિતા બોલવાની છે. મોડે કરીને મને સંભળાવજો. અને હા, ખાસ યાદ રાખજો, ટીવી જોવામાં વિવેક રાખજો. આવજો ત્યારે ફરી મળીશું.